સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો ગરમીના કારણે રોગચાળાથી મોત થઈ રહ્યા છે. તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, રોગચાળાથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે, જેમાં લિંબાયતમાં રહેતા અરુણ વણઝારીનું મોત થયું. તો તાવ આવ્યા બાદ યુવકની સ્થિતિ ગંભીર થઈ હતી અને તે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા તેનું મોત નિપજ્યું છે. તો સુરતમાં ગરમીના કારણે રોગચાળાથી મોત થયું છે, રોગચાળાથી વધુ એક યુવકનું મોત થયું છે. યુવક મોતને ભેટ્યો છે. લિંબાયતમાં રહેતા અરુણ વણઝારીનું મોત થયું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો કાળઝાળ ગરમીના કારણે રોગચાળાથી યુવક મોતને ભેટ્યો. તો રોગચાળાથી વધુ એક યુવકનું મોત થયું છે. લિંબાયતમાં રહેતા અરુણ વણઝારીનું મોત નિપજ્યું છે. તો તાવ આવ્યા બાદ યુવકની સ્થિતિ ગંભીર થઈ હતી અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ તે મોતને ભેટ્યો. તો કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, રોગચાળાથી મોત થયું છે. યુવકને તાવ આવ્યો હતો અને જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવક મોતને ભેટ્યો છે. તો રોગચાળાથી વધુ એક યુવકનું મોત થયું છે, ગરમીના કારણે રોગચાળાથી મોત થયું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં ગરમીના કારણે રોગચાળાથી એક યુવક મોતને ભેટ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ, જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે તો યથાવત વધી રહ્યો છે ને તેને જ લઈને સુરતમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારના આરોગ્ય દળેશનગર છે, ત્યાં 36 વર્ષીય અરુણ વણઝારી જે છે તેમનું મોત થયું હતું. તાવ આવ્યા બાદ અચાનક જ તેમની તબિયત જે છે તે ખૂબ જ લથડી પડી હતી અને ચાલવાની અવસ્થામાં પણ ન હતું. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી અને મૃત જાહેર કર્યું હતું. મહત્વનું કહી શકાય કે ટૂંકા ગાળામાં તાવ આવ્યા બાદ ગરમી જે તેમનું મોત થયું છે તેમાં જે તાપ છે, તડકો છે તે જવાબદાર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. અને સિવિલ પ્રશાસન દ્વારા પણ જે પ્રકારે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે ગરમીના કારણે, ત્યારે સુરતની અંદર જે પ્રકારે ગરમી છે અને ગરમીના કારણે રોગચાળા પણ વાસી ઉતરતી છે, ત્યારે આ પ્રકારની ઘટના બનતા તંત્ર જે છે તે તાત્કાલિક સામે વળગ્યું છે. અને જે પ્રકારે સિવિલ હોસ્પિટલ વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ જે તકેદારીના ભાગરૂપે જે દેખરેખ છે તે રાખવામાં આવેલી છે. ત્યારે આ પ્રકારે લિંબાયતમાં એક વ્યક્તિ જે છે 36 વર્ષથી અરુણ વણઝારી તેનું મોત થતાની સાથે જે પ્રકારે કામગીરી છે તે તેજ કરી દેવામાં આવી છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.